जो बात करवामां आवे कच्छनी तो कच्छ भींजाई रह्युं छे वरसादनी लहેરથી. जी हाँ, कच्छमां पण मेघो मेहरबान थयो छे. सवारथी ज वादळછાયું वातावरण अने कच्छने भींजवी रह्यो छे मेघो. कच्छना मुद्रामां 2 कलाकमां 3 इंच वरसाद नोंधायो छे. कच्छना मुंद्रामां कुल 3.5 इंच वरसाद नोंधायो छे. માંડવીમાં પણ 2 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. લખપત, આદિપુર, અંજાર, ભુજમાં પણ આજ સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ધીમી ધારે વરસાદ લોકોને ઠંડકનો અહેસાસ કરાવી રહ્યો છે, તો ક્યાંક ભારે વરસાદને લઈને લોકોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. મુંદ્રામાં 3 કલાકમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. કચ્છ મુંદ્રાના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં સતત વરસી રહેલો વરસાદના આ દ્રશ્યો કે જેણે પાણીનો ભરાવો કરી નાખ્યો છે. લોકોની મુશ્કેલીઓ હવે ધીમે ધીમે વધી રહી છે, કારણ કે નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો અને વાહન ચાલકોને પારાવાર હાલાકી. દિવસના વિરામ બાદ આજે મુંદ્રામાં ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ત્યારે મુંદ્રામાં ચારે તરફ પાણી પાણી ફરી ગયા છે. રોડ રસ્તા ઉપર પાણી ફરી ગયા છે. તમે આમ કેમેરામાં જોઈ શકો છો કે અત્યારે રોડ અને રસ્તાની હાલત શું છે, અને આ પાણી ચારે તરફ ભરાયેલા છે અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આપણી સાથે અહીંના સ્થાનિક લોકો છે, આપણે એમની સાથે વાત કરીએ. શું કહેશો તમે આજે ભારે વરસાદ? અમે એમ કહું છું, આ ખાડા પડેલા ભારે વરસાદ થાય રહી બરાબર. આ રોડનો કોઈ ધ્યાન દેતો નથી અને આ બહુ ખાડા થઈ ગયા. રોડનો કોઈ જોવાનો આવતો નથી. આપણે આ પાણી આવેલો નદીનો પાણી, રસ્તો બંધ કરવામાં આવી ગયો. 5-6 દાડા થઈ ગયા એટલે બહુ વરસાદ થઈ છે અને રસ્તાનો કોઈ ધ્યાન નથી દેતો. હવે આપણે તમે શું કહેવા માંગશો આજે? અમે તો એમ કહીએ છીએ કે અમારા છકડા નીકળતા નથી. અમે આ જાતો તો આમ અમારો છકડો પડી ગયો અંદર, આ પગમાં લગી ગયો. અહીંયા જો પગમાં લગી ગયો, હવે કેને કરીએ? વાત કેને સામે કરીએ? તમે કાંઈક કેને પ્રશાસનને કરો, વાત વાત કરો તો અમારો રસ્તો થઈ જાય. તો આ હતા મુંદ્રાના સ્થાનિક લોકો કે જે લોકોને હાલાકી ભોગવવી પડે છે. થોડોક વરસાદ પડે છે અને અહીંયા પાણી ભરાઈ જાય છે રોડ પર, અને રોડ પર એટલા મસ્ત મોટા ખાડા છે કે વાહનોને હંમેશા નુકસાન થાય છે. કેમેરામેન નરેશ વિંજુડા સાથે સલીમ સમા, મંતવ્ય ન્યૂઝ, મુંદ્રા. કચ્છના ભુજમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. મુંદ્રામાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો. તો વળી અંજાર, આદિપુર, ગાંધીધામમાં પણ ઝરમર વરસાદ વરસી રહ્યો છે. લખતરની જો વાત કરવામાં આવે તો લખપતમાં પણ ધીમી ધારે વરસાદ, ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઈ છે. કચ્છમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ, વરસાદી માહોલ. મુંદ્રા, કોટડા, ભુજ અને અંજાર આ ચાર અલગ અલગ દ્રશ્યો. ક્યાંક ધીમી ધારે વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક, તો ક્યાંક ભારે વરસાદને લઈને પાણીનો ભરાવો થઈ ગયો છે. કોટડામાં ખાસ કરીને દ્રશ્યો જોવા મળી રહ્યા છે, તે રીતે પાણી ભરાઈ ગયા છે. તો આ તરફ મુંદ્રામાં પણ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને હાલાકી વેઠવી પડી રહી છે, કારણ કે રસ્તા પર પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. તો અંજારમાં અને ભુજમાં ધીમી ધારે ઝરમર વરસાદ વરસતા લોકોને ઠંડક મળી રહી છે.